સાથે હું છું ભક્તિ રાજગોર. બુલેટિનની શરૂઆતમાં સૌ પ્રથમ વાત કરવામાં આવે તો વડોદરાથી એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, તેની પર નજર કરવામાં આવે તો વડોદરામાં જીયુએનવીએલના અધિકારીઓની ઉચ્ચ સ્તરીય બેઠક મળી છે. રેસકોર્સ ખાતે આવેલા જીયુવીએનએલની કચેરી ખાતે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. પીજીવીસીએલ, ડીજીવીસીએલ, યુજીવીસીએલ અને એમજીવીસીએલની આ બેઠક છે. તમામ સંસ્થાના એમડી અને એચઆર હેડ બેઠકમાં હાજર છે. તો જીયુવીએનના એમડી અને ચેરમેનની અધ્યક્ષતામાં આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. ચેરમેન શામે હુસેનની અધ્યક્ષતામાં આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. તો ભરતી કૌભાંડના આક્ષેપને લઈને આ બેઠક મળી હોવાનું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. તો બેઠકનું સત્તાવાર કારણ હજુ સુધી બહાર આવ્યું નથી, પરંતુ ભરતી કૌભાંડને લઈને જે આક્ષેપ કરવામાં આવ્યા છે તેને લઈને આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હોય તેવી પણ માહિતી સામે આવી રહી છે. તો ચેરમેન શામીના હુસેનની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. વડોદરામાં જીયુવીએનએલના અધિકારીઓની ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ છે અને આ બેઠક રેસક્રોસ ખાતે આવેલી કચેરી ઉપર આયોજન કરવામાં આવ્યું છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ આમ આદમી પાર્ટીના બેનર હેઠળ જ્યારે ગઈકાલે એક વખત ફરી આક્ષેપો કર્યા હતા કે ઉર્જા વિભાગની જે ભરતીઓ છે તેની અંદર કૌભાંડ થયા છે અને પેપરમાં જે એક જ ગામના 15 લોકો છે તેઓને પાસ કરવામાં આવે છે, તે 15 લોકોને નોકરી મળી છે, હાલ વિદ્યુત ભવન કચેરી ખાતે હાજર છે. મધ્ય ગુજરાતની જે કચેરી છે ત્યાં આગળ હાજર છીએ. જીયુએનએલની જે અધિકારીઓ છે તેઓની ઉચ્ચ સ્તરીય બેઠક હાલ શરૂ છે. રેસકોર્સ વિસ્તારમાં આવેલી આ જે જીયુવીએનએલની જે મુખ્ય કચેરી છે ત્યાં આગળ હાલ જે બેઠક છે તે શરૂ છે. પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત તમામના એમડી અને એચઆરના જે મુખ્ય અધિકારીઓ છે તે તમામ લોકો આ મિટિંગમાં હાજર છે અને જીયુએનએલના જે એમડી અને ચેરમેન છે શામીના હુસેન તેની અધ્યક્ષતામાં આ જે મિટિંગ છે તેની શરૂઆત થઈ છે. ભરતી કૌભાંડના આક્ષેપો લઈને મિટિંગ મળી હોવાનું પણ અનુમાન લગાવી શકાય. જો કે મિટિંગ પાછળનું સત્તાવાર રીતે કોઈ પણ પ્રકારનું કારણ સામે નથી આવ્યું, પરંતુ હવે જોવાનું એ રહે છે કે જે રીતે સમગ્ર ભરતી કૌભાંડ અંગેની જે માહિતીઓ આપવામાં આવી હતી તે કેટલા અંશે સાચી પડે છે અને ભરતી કૌભાંડની જે આક્ષેપો કરવામાં આવી રહ્યા છે તેને લઈને જે ઉર્જા વિભાગ છે તેઓ પોતાની જે નિર્દોષતા છે તે કઈ રીતે સાબિત કરે છે તે જોવું પણ મહત્વનું રહેશે. રેપ્રેઝન્ટ રોહિત ગોયલ સાથે અંજલિ દવે, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. તો વડોદરામાં જીયુવીએનના અધિકારીઓની ઉચ્ચ સ્તરીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે ચેરમેન શામીના હુસેનની અધ્યક્ષતામાં આ બેઠક મળી છે. બેઠકનું સત્તાવાર કારણ હજુ સુધી બહાર આવ્યું નથી, પરંતુ ભરતી કૌભાંડના આક્ષેપને લઈને બેઠક મળી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. તો વડોદરાના રેસકોર્સ ખાતે આવેલી કચેરી પર બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.